વેદાદી મિત્રો, બહુ બધી ચેપ્ટર છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. અને આઈ એમ શ્યોર લાસ્ટ વિડીયો જો તમે જોયો હશે ને આપણી ચેનલ ઉપરનો, જેમાં આપણે મહત્ત્વના જે રીતોના દાખલા જોયા, એ જો વિડીયો જોયો છે તો તમને આઈ એમ શ્યોર આવડી ગયા હશે દાખલા. અને હવે લાસ્ટ જે રીત છે આ ચેપ્ટરની, એ પણ તમને આવડી જશે. એકદમ ઇઝી છે, બરાબર, કંઈ અઘરું છે નહીં. ઓકે, ચિંતા ના કરતા, બરાબર. જો હવે આપણે સ્વાધ્યાય 2.2નું, જે સ્વાધ્યાય 2.2 છે, ઓકે, એની આપણે બીજા નંબરનો જે દાખલો છે, જેમાં તમારે શું કરવાનું છે, ભાઈ શૂન્યનો સરવાળો આપેલો હોય, આલ્ફા વત્તા બીટા આપેલા હોય અને આલ્ફા ઇન્ટુ બીટા આપેલા હોય, એટલે કે સરવાળો અને ગુણાકાર આપેલા હોય, તો તમારે બહુ બધી શોધવાની છે. એકદમ ઇઝી મેથડ છે, બરાબર, બુકની જ મેથડ છે, કોઈ નવી છે નહીં, બરાબર. તો પહેલો દાખલો જોઈએ આપણે. 1/4 અને -1 આપેલા છે, બરાબર. હવે જો તમે આ લાઈન યાદ રાખી શકો તો તમારે લખવાની છે, જો ના રાખી શકો તો ડોન્ટ વરી. કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c શૂન્યો આલ્ફા અને બીટા છે, બરાબર. હવે તમને જો અહીંયા શૂન્યનો સરવાળો શું આપેલો છે, આલ્ફા પ્લસ બીટા. પહેલાં તો સૂત્ર લખી દીધી, આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે, -b/a, બરાબર 1/4. પછી બીજી લાઇનમાં આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a બરાબર -1. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ છેદમાં a છે, આના છેદમાં a છે, બરાબર. પણ અહીંયા છેદમાં 4 છે સામે, તમે જુઓ છેદમાં શું છે, 4, પણ આના છેદમાં કંઈ નથી, તો અહીંયા મારે 4 લાવવા પડે. તો એટલા માટે હું શું કરું, ઉપર અને નીચે 4-4 વડે ગુણી દઉં. કેમ, નીચે ગુણું તો ઉપરવાળાને ખોટું લાગી જાય, બરાબર ને, એટલે પછી આપણે ઉપર નીચે બંને ગુણવું પડશે. તો 4 × -1 કે -4/4, બરાબર. તમારા મમ્મી તમારા ભાઈને કંઈક આપે તો તમને પણ એમ થાય કે મને પણ આપે, બરાબર. ઓકે, પણ મારમાં એવું નહીં કે મારમાં ભલે મારતા, બરાબર, મારે નથી ખાવી ભાઈ. ઓકે, તો એટલે એ યાદ રાખજો, છેદમાં એ છે તો મારે અહીંયા પણ એ છે, તો નીચે સરખા છેદ સરખા કરવાના, ટૂંકમાં શું કરવાના છે, છેદ સરખા કરવાના છે, બરાબર. તો હવે તમે જુઓ, જો એ બરાબર 4 છે, અહીંયા પણ 4, અહીંયા પણ 4, જો એ બરાબર 4, તો વિદ્યાર્થી મિત્રો બી કેટલા થાય. હવે બી બરાબર સામે શું છે, 1 છે, અને આ ઓછા આપી દેવા પડે, તો -1, અને સી બરાબર અહીંયા શું છે સામે, -4, તો -4 આપી દીધા, થઈ ગયું એ બરાબર 4, તો બી બરાબર -1. આ ઓછા એને આપવા પડશે, જો અહીંયા ઓછા હોત તો 1 લેવાના, બરાબર. તો બી બરાબર -1 અને સી બરાબર -4. તો માંગેલ બહુપદી કઈ થશે, તો ભાઈ જે માંગેલ બહુપદી છે, બરાબર, માંગેલ બહુપદી સિમ્પલ શું સૂત્ર હતું આપણું, ax² + bx + c, તો એ બરાબર 4 છે, તો માટે 4x² - 4x - 4, બરાબર. તો આ જવાબ આપણો મળી ગયો. ત્યારબાદ બીજો દાખલો છે, શું કહે છે, વર્ગમૂળમાં 2 અને 1/3. તો પહેલાં તમારે શું લખવાનું, કે ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી, ફરી લખું છું, આ વખતે રીડમાં લખીએ, બરાબર. ધારો કે, સરસ અક્ષરે લખવાનું, હા, ધારો કે માંગેલ બહુપદી, કઈ માંગેલ બહુપદી, આપણી જે વ્યાપક સ્વરૂપ છે એ લખવાનું છે, ax² + bx + c શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે આલ્ફા પ્લસ બીટા સૂત્ર શું આવશે, -b/a બરાબર શું છે, વર્ગમૂળમાં 2, અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a બરાબર 1/3. હવે આના છેદમાં 3 છે, આના છેદમાં વર્ગમૂળમાં 2 છે, તમે જુઓ અહીંયા વર્ગમૂળમાં, અરે સોરી, આના છેદમાં તો 1 જ છે, બરાબર, અને આના છેદમાં શું છે, 3, તો મારે અહીંયા 3 લાવવો પડે. કેમ, અહીંયા સામે એ છે, એટલા માટે છેદ સરખા કરવા પડશે, બરાબર. તો એટલે હવે છેદ સરખા કરી લઈએ આપણે, તો અહીંયા ઉપર નીચે કેટલા વાળી ગુણવાના, ભાઈ નીચેવાળાને ખવડાવો તમે,
तो ऊपरवाड़ो पण मांगे एटले नीचे गुणो तो ऊपर गुणो पड़े केम तो सरखू रहे अहीं बराबर लख्यु मतलब बधुं सरखू छे एटला माटे तो त्रण गुण्या वर्गमूळ में बे एटले त्रण वर्गमूळ में बे भाग्या वर्गमूळ में अरे सॉरी नीचे त्रण ज आवशे हवे शुं शुं आवशे जो अहीं लखी दीए आपणे जो ए बराबर त्रण तो बी बराबर हवे आ ओछा पाछा आपी दईशुं तो ओछा त्रण वर्गमूळ में बे अने सी बराबर केटला आवशे एक तो मांगेल बहुपदी શું થશે એ એક્સનો વર્ગ એટલે એ ત્રણ છે તો ત્રણ એક્સનો વર્ગ ઓછા ઓછા છે એટલા માટે બી બી વત્તા બી એક્સ આવે એમ તો પણ અહીંયા બી ઓછા ત્રણ છે માટે ઓછા ત્રણ વર્ગમાં બે એક્સ વત્તા સી એટલે વત્તા એક બોલો હવે ઇઝી દાખલો છે કે નહીં છે ને એકદમ ઇઝી ઇઝી ડીઝી રાઈટ તો નીચે કમેન્ટ કરો કે ના સર આવડી ગયો દાખલો એકદમ ઇઝી હતો મજા આવી ગઈ એમ કમેન્ટ કરો ભાઈ સર મજા આવી ગઈ બરાબર તો ગુજરાતી મિત્રો હવે આ જે છે બે રીતના દાખલાઓ તમને આવડે અને જોડે પેલા આલેખવાળા દાખલા તો આઈ એમ શ્યોર તમે એકદમ પેપરમાં છે ને આ બહુપદીમાં પૂરેપૂરા માર્ક્સ લાવો લાવો કે ના લાવો આવી જાય કેમ ના આવે ઓકે 100% આવે બરાબર તો હવે તમારે શું કરવાનું જે બુકના દાખલા છે હવે તો ઇઝી છે બરાબર કંઈ છે નહીં આ તમને મેં શીખવાડી દઉં ને એવું જ છે બધું ઓકે તો જે બાકીના દાખલા છે એ પ્રેક્ટિસ કરો પછી તમારે શું કરવાનું જે પણ પેપર્સ હું તમને પ્રેક્ટિસ પેપર આપું બીજા કોઈ દાખલાઓ મતલબ તમારા સર આપે તો એક્સ્ટ્રા દાખલા તમે કરતા રહેજો ઓકે એક્સ્ટ્રા દાખલાઓ આ ચેપ્ટરના એટલે આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે જો થયું વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચે તમને એક પ્લેલિસ્ટ મળી જશે બહુ બધીનું કે ભાઈ અન્ય તમામ ગણિતનું જે તમે ચેક કરી શકો છો જ્યાં તમને ઘણું બધું શીખવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ